नमस्कार सौ मारा वडीलो आप सौने नमस्कार। सौराष्ट्र यूनिवर्सिटी ना आदरणीय कुलपति, आदरणीय प्रो वाइस चांसलर अने सौ मारा विद्यार्थी दोस्तों, आजे देश में लॉकडाउन नो एक महीनो पूरो थवा जई रह्यो छे। अपना वडाप्रधान श्री नरेन्द्र भाई मोदीए समग्र देश ना हित ने ध्यान में राखी अने विश्व में ऐतिहासिक कहवाय एवुं लॉकडाउन भारत में जाहिर कर्युं छे अने आपणे सौए खूब प्रेम थी आनो स्वीकार कर्यो छे। मित्रों, आ लॉकडाउन ए पॉजिटिव मेनर में लेवानी वात छे, कारण के न टाळी शकाय एवी घटना छे। त्यारे छेल्ला एक महीना दरमियान मने संपूर्ण आशा ने विश्वास छे के तमे सौए तमारा जीवन में जे प्रवृत्ति करवा माटे तमने समय नहीं मळतो होय, तमारा जीवन में जे प्रवृत्ति करवी तमने खूब गमती हशे, परंतु क्यांक ने क्यांक कोई एडजस्टमेंट ना अभावे तमे एने नहीं करी शकता हो, ए आ तमे छेल्ला एक महीना में करी हशे। हूँ मारी वात करूँ तो मारी जिंदगी नो सर्वश्रेष्ठ कहवाय एवो आ गाळो छे, कारण के आ एक महीनो मैं संपूर्ण मारे जे जे मारी जिंदगी में करवानी इच्छा हती अने हूँ व्यस्तता ने कारणे नहोतो करी शकतो, ए बधी ज प्रवृत्ति मैं करी छे, दिल थी करी छे अने माणी छे। हवे बाकीना दिवसो पण आप सारी रीते पसार करो अने तमारी इच्छनीय प्रवृत्ति में पसार करो, तमारे जे करवू छे एना माटे आ तमारा समय नो सदुपयोग करो। ए दिशा में सौराष्ट्र यूनिवर्सिटी पण आपणने एक सरस प्लेटफॉर्म आपी रही छे आनंदना ओपन माइक द्वारा। आम तो कोई वक्ता नो परिचय देवानो हूँ टाळू छू, परंतु आजे आप सौनी समक्ष एक एवो वक्ता छे के जे मारो अंगत दोस्त पण छे अने जेनो परिचय देवानो आपणने होश पण थाय। आ वक्तानु नाम छे साईराम दवे, एटले के प्रशांत भाई दवे, परंतु हवे प्रशांत दवे ने कोई नथी ओळखतु, परंतु बधा ज साईराम दवे ने ओळखे छे। साईराम दवे पोतानु केरेक्टर एटलू मोटु कर्यु छे के आजे साईराम ने सांभळवा हजारों युवकों उभा रही जाता हुए छे। त्यारे आजे आ साईराम आपणी वच्चे आवे छे अने आपणा आवनारा समय ने आ लॉकडाउन ना समय ने वधारे सारी रीते आपणे केम पसार करी शकीए एनी रसप्रद वातो अने एनी पोतानी आગવી શૈલી માં આપણે વાત કરવા જઈ રહ્યા છે। ત્યારે તમે ક્યાંય પણ નહીં જાતા, સાઈરામ ને માણજો, સાંભળજો અને આજનો દિવસ તમારો સુધારજો અને આજના દિવસ વતી તમારું ભવિષ્ય સુધારજો એ મારી આપ સૌને શુભકામનાઓ। વંદે માતરમ। નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ વ્યાખ્યાનમાળામાં આજે ત્રીજા દિવસે જે ખૂબ જ મોટું નામ છે વૈશ્વિક લેવલે, અને હાસ્યની વાત જ્યારે પણ આવે ત્યારે જેને આપણે તરત જ હોઠ ઉપર જેનું નામ આવે એવા અમારા પરમ મિત્ર સાઈરામભાઈ દવેને આજે આપણે સાંભળવાના છીએ। પોતે એક ખૂબ જ સારા લેખક, કવિ અને હવે તો એ પોતે નાટ્યના પણ અનેક પાત્રો જેણે ભજવા છે એવા સાઈરામભાઈનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સાઈરામભાઈને સાંભળવા એક મોટો લાવો છે, એને માણવા એ પણ એક મોટો લાવો છે। જ્યારે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સાઈરામભાઈને યાદ કર્યા છે ત્યારે સાઈરામભાઈ દોડીને આ યુનિવર્સિટીમાં આવ્યા છે અને જે તે વિષય ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે। હમણાં જ માતૃભાષા સપ્તાહમાં પણ સાઈરામભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી અને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું। તો સાઈરામભાઈને આજે આપણે સાંભળવાના છે જેનું વૈશ્વિક નામ છે। તો અત્યારે ટૂંક જ સમયમાં, થોડા સમયમાં આપણી વચ્ચે સાઈરામભાઈ આવવાના છે અને આપણને એ મોજ કરાવવાના છે, એ મોજ આપણે સૌ સાથે મળીને કરીએ। નમસ્કાર સરસ મિત્રો, આજે પણ તમે સૌ તૈયાર થઈને બેઠા છો, આજે પણ આપણે 6 વાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેજ ઉપર આવી ગયા છીએ। ગઈકાલે જયભાઈ આપણે ખૂબ સરસ વાત કરી, એ વાત દોહરાવું તો સ્વમાવસ પરમાકસ, અને સાથે સાથે એમણે એમ કહ્યું કે ભૂતકાળમાં જો માણસ જીવતો રહેતો એ જીવતો નથી, મરેલો છે। વર્તમાનને ઉજળો બનાવો, ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનને સારો બનાવો, અને જો વર્તમાન સારો તમારો હશે તો ભવિષ્ય પણ સારું હશે, આવી કંઈક વાત કરી। 3C નો કન્સેપ્ટ પણ આપ્યો
ખેર તમે બધાએ ગઈકાલે સાંભળ્યું છે, આજે આપણી વચ્ચે સાઈરામભાઈ છે. સાઈરામભાઈને કોણ નહીં ઓળખતું હોય, હાસ્યના સમ્રાટ. આ સાઈરામભાઈ આપણને સૌને આપણી સાંસ્કૃતિક વાતો બહુ માર્મિક રીતે કરે છે. એ વ્યક્તિની વિકૃતિઓના શુદ્ધિકરણ માટે અને પ્રકૃતિનું વૃદ્ધિકરણ અને સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ કરવા એક સામાન્ય દાખલો લઈને હમણાં એક સાંભળતો હતો હું એમને કોલેજના કાર્યક્રમમાં, ત્યારે એક દીકરીને એક કોલેજના ફંક્શનમાં એના મોબાઈલના કવર ઉપર એક એવો માર્મિક સંદેશ આપ્યો કે આપણે 20,000 મોબાઈલને બચાવવા માટે સરસ મજાનું કવર રાખીએ છીએ, પણ આપણને બચાવવા માટે આપણે કેટલું કરીએ છીએ? આવો માર્મિક સંદેશ આપ્યો. આજે પણ આપણે કેટલું બીધું કહી જવાના છે, એક એક વાતને સમજવા જાણવા શીખવા જેવી છે. તો આપ સૌને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના FBના પેજ ઉપર આવકારું છું, અને સાથે સાથે આપની વચ્ચે સાઈરામભાઈને પણ આવકારું છું, અને મોજમાં આપણે સૌ આવી જઈએ. છતાં જિંદગીના રાહની અંદર પણ ક્યાંક કોઈક જગ્યાએ મુશ્કેલી આવી હોય તો એમાંથી માર્ગ અને એક નવી દિશા આપવા માટે સાઈરામભાઈને આપ સૌ વચ્ચે આવકારું છું. આવો સાઈરામભાઈ અને અમને સૌને માર્ગદર્શન કરો. યા દેવી સર્વભૂતેષુ મા શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ભગવતી શારદાના ચરણોમાં વંદન કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આમંત્રણને માન આપી અને આનંદનું ઓપન માઇક આ સરસ મજાના કાર્યક્રમમાં સર્વ દોસ્તોનું હું સ્વાગત કરું છું. આદરણીય કુલપતિ શ્રી પેથાણી સાહેબ, આદરણીય કુલનાયક શ્રી દેસાણી સાહેબે મને જ્યારે આ કાર્યક્રમ માટે નિમંત્રણ આપ્યું હોય ત્યારે બધા વર્ક ફ્રોમ હોમ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને હું પણ અત્યારે જોબ ફ્રોમ હોમ કરી રહ્યો છું, એટલે થોડા ઘણા કદાચ રસોડામાંથી અવાજ આવે, બાળકોના અવાજ આવે તો ચલાવી લેજો. ઘરે બેઠા બેઠા જ તમારી સાથે આ વર્ચ્યુઅલ વર્લ્ડથી નાતો જોડી રહ્યો છું. દોસ્તો, લોકડાઉનનો આ બીજો તબક્કો, રાષ્ટ્રનું એક વ્રત આપણે સૌ નિભાવી રહ્યા છીએ અને દેશ માટે, આપણા પરિવાર માટે, આપણી જાત માટે આપણે સૌ ઘરમાં જ કોઈપણ જાતના વાંકુના વગર નજર કે થઈ ગયા છીએ. આમ જુઓ ને તો બીજી વસ્તુ આપણા દેશમાં બહુ ઉપર ડુપર હિટ હોય, દાખલા તરીકે હું પિક્ચરની વાત કરું બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં, તો બાહુબલી 1 આવ્યું એના કરતાં બાહુબલી 2 આવ્યું ને એણે વધારે ફાયદો કર્યો. ધૂમ 1 કરતાં ધૂમ 2 વધારે કમાણું હોય, એમ ક્યાંય પણ કોઈપણ સિક્વલની બીજી ફિલ્મ વધારે કમાણી છે. રાજકોટ તો બીજી વખત વિજયભાઈ રૂપાણીને CM બનાવે, નરેન્દ્રભાઈને આખા દેશે બીજી વખત PM બનાવ્યા. આપણે ત્યાં બીજી વસ્તુનું મહત્ત્વ બહુ છે ભાઈ, એટલે ઈશ્વરના ચરણોમાં, મા શારદાના ચરણોમાં, મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ બીજું અને છેલ્લું લોકડાઉન પૂરું થાય અને દેશ આપણો ખરા અર્થમાં આ મહામારીમાંથી મુક્ત થાય. આ કસોટી થઈ ગઈ આપણી ધીરજની, આપણા સૌની અગ્નિ પરીક્ષા ચાલી રહી છે અત્યારે કે આપણે કેટલા સંયમિત છીએ, આપણે શું શિક્ષણ મેળવ્યું છે ખરેખર, આપણે જે કોમના સંસ્કારો મેળવ્યા, જે ધર્મના સંસ્કારો મેળવ્યા, જે શિક્ષણ મેળવ્યું એ યોગ્ય છે કે નહીં એની ખબર જો તમે આ દિવસો દરમિયાન પોલીસની એકેય લાકડી ખાધી ન હોય તો સમજી લેજો કે તમે કદાચ ગ્રેજ્યુએટે ન હો, તમે કોઈ દિવસ નિશાળે ન ગયા હો તોય તમે શિક્ષિત છો. કારણ કે લોકોને આવા સમયમાં ઘરે રહેવા માટે લાકડીઓ મારવી પડે એ ખરેખર મારી દૃષ્ટિએ બહુ પીડાદાયક હતું. યુવાનોની વાતો આજે કરવી છે, જુવાનીઓની સાથે એને ગમે એવી કેટલીક વાતો કહેવાની દેસાણી સાહેબનો ખાસ આગ્રહ છે, ત્યારે હું કાયમ એક વાત કહું કે નિષ્ફળતાની વાત પણ લોકો સફળ થયા હોય ને એની પાસેથી સાંભળે છે. તમે જોજો, કોઈ નિષ્ફળ માણસનું ઇન્ટરવ્યૂ કોઈએ છાપ્યો
ના સફળ કોઈ હોય સેલિબ્રિટી કોઈ હોય એ કેવી રીતે નિષ્ફળ થયો હતા થયા હતા એની વાત તમે હંમેશા 4x4 કોલમમાં છાપામાં આવે કાં તો અડધી અડધી કલાકના ચેનલના ઇન્ટરવ્યુ ભાઈ ઓકે એક સમયે આ ભાઈ પણ નિષ્ફળ હતા પણ નિષ્ફળ માણસની કોઈ ઇન્ટરવ્યુ લેતું નથી આ વાત યાદ રાખવા જેવી કારણ કે આપણે બધાએ સમજવું જોઈએ કે ઇતિહાસ હંમેશા રાજાનો જ હોય છે પ્રજાનો ક્યાંય ઇતિહાસ હોતો નથી ચંદ્ર ઉપર પહેલો માણસ કોણ ચડ્યો ને એ નીલ આર્મસ્ટ્રોંગનું નામ બધાને ખબર છે એ પછી કેટલાય લોકો ચંદ્ર ઉપર ગયા હશે બીજા માણસનું નામ મને તો યાદ નથી તમને કોઈને યાદ હોય તો બહુ સારું કહેવાય તેનસિંગ હિલરી પહેલીવાર એવરેસ્ટ ચડ્યો હતો એટલે એનું નામ ઇતિહાસમાં દરજ છે એટલે કે પહેલાંનું જ મહત્ત્વ હોય છે આવું થ્રી ઇડિયટના એક ડાયલોગમાં પણ આવે છે અને હું પણ કહું છું કારણ કે આપણું પ્રોગ્રામિંગ જ એમ થયું છે કે નંબર તો પહેલો જ આવે તો જ સાચો બીજા નંબરવાળાએ તો પાર્ટી પણ ન કરવાની હોય 99.99 PR તમારા સંતાનને આવ્યા હોય તો એની પાર્ટી હોય પણ 99.97ની પાર્ટી જ ન હોય મને સમજાતું નથી આપણી આખી એજ્યુકેશન સિસ્ટમમાં પણ આ વાત તો ક્યાંક ને ક્યાંક ઊભી છે આપણા પેરેન્ટ્સના મગજમાં પણ ક્યાંક ને ક્યાંક વાત ઊભી છે અને એટલી હદે પ્રાઇમરી એજ્યુકેશન સાથે હું જોડાયેલો છું એટલે કે આપણા મગજમાંથી નંબરિંગ જાતું જ નથી બોસ મારે પહેલો નંબર આવવું છે એટલે 9મા ધોરણ સુધી જે વિદ્યાર્થી સાથે તમે ભણતા હો 10મામાં તમે આવો ને એટલે તમારે ઘરેથી તમને ચીટીઓ ભરવામાં આવે કે જોજો 10મામાં તારે બધાને પછાડી અને આગળ નીકળી જવાનું છે એટલે જે મિત્રો સાથે તમે લંચ બોક્સ શેર કરતા હો 9મા ધોરણ સુધી જે તમારા માટે સુખડી લાવતો હોય જે તમારા માટે છોલે ભટુરે લઈને આવતો હોય એ ભાઈબંધો બધા જ 39 એ 39 તમારા દુશ્મન થઈ જાય અને 10મામાં તમારે એ બધાને ટપીને આગળ જવાનું છે આ રેટ રેસ છે આ કોઈ એજ્યુકેશન મારી દ્રષ્ટિએ એ કોઈ સ્પર્ધા નથી યાર આ તો એક પ્રવાસ છે અને આપણે આ પ્રવાસ કરવાનો જે મને એક સમજાવો કે પ્રોગ્રામિંગ જ આપણું એવી રીતે થયું છે જેટલા મહાન માણસો તમારા એન્ટરટેનમેન્ટ આરે જોડાયેલા છે તમારા બોલિવૂડ સાથે જોડાયેલા છે તમારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે સિરિયલમાં આવે છે અથવા તો આજુબાજુ તમારા જીવન જરૂરિયાત કેટલા બધા એવા લોકો છે કે જે નિશાળે જ ગયા નથી છતાં એના વગર તમારે હાલતું નથી એની કોઈ એક્સપર્ટાઇઝને લીધે તમે એની સાથે ગુજરાત લેવલે દેશ લેવલે કે ઘર લેવલે જોડાયેલા છે પણ આપણું પ્રોગ્રામિંગ સ્કૂલ છે એટલે મને બરાબર ખબર છે કે એક કપલ આવ્યું અને ઇંગ્લિશ મીડિયમે છે અને ગુજરાતી મીડિયમે છે તો એમાં મેં એને કીધું તમારે તમારા સંતાનને કેમાં દાખલ કરવું છે ભાઈ LKGમાં એડમિશન લેવાય આવેલા મને કે સાહેબ ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કરવું છે એટલે હું સ્વાભાવિક રીતે પૂછું હું બહુ ફોર્સ ન કરું એ મારો સ્વભાવ નહીં મેં કીધું કેમ ઇંગ્લિશ મીડિયમમાં જ બેસાડવું છે બાળકને મને કે ભાઈ હવે તો સર નીટે ઇંગ્લિશમાં જ લેવાય છે ને અરે ભઈલા તારું સંતાન 14 વર્ષ પછી નીટમાં આવવાનું છે અને એની ચિંતા તું અત્યારથી કરી રહ્યો છે 14 વર્ષમાં શું બદલાઈ જશે એની તને કલ્પના પણ નથી 10-20 વર્ષ પહેલાં મને યાદ છે મારો જન્મ બહુ નાનપણમાં થયેલો જી મને યાદ છે કે હું ભણતો હતો ત્યારે મારા ગામમાંથી મારા વતનમાંથી સુરત હીરા ઘસવા માટે આખા સૌરાષ્ટ્રના 1800 ગામડાઓ માઇગ્રેટ થયેલા અને હીરાનું ત્યારે દબદબો શરૂ થયેલો 70s થી 80s ની વાત કરી રહ્યો છું તો હીરામાં દીકરો હીરા ઘસતો હોય એટલે અહીંયા હક પણ નક્કી થઈ જતું અને એનો રોલો પડતો ગામમાં કે હીરા ઘસે છે ને 8000નું કામ કરે છે ને 5000નું કામ કરે છે હવે અત્યારે કોઈ એમ કે મારો દીકરો હીરા ઘસે છે તો એની હગાઈ કરવામાં તકલીફ પડે છે ખેતી કરતો હતો તો એની સગાઈ ફટ થઈ જતી ખેતી કરે છે ને 100 વીઘાની વાડી છે તરત જ દીકરી દીધી STDPCO છે રાજકોટમાં દીકરી આપી ઝેરોક્સનું મશીન છે રાજકોટમાં સગાઈ નક્કી સમજો આ 10-20 વર્ષ પહેલાંની જ વાત છે કેટલા બધા બિઝનેસ હતા નજીકના કે જે એના સર્વાઈવ થવા માટે અને એના જીવન માટે એને સરસ કન્યા મળી જતી હવે અત્યારે કોઈ એમ વિચારે કે ભાઈ મારે STDPCO છે તો એ ક્યાંય એની હક પણ જ ન થાય સાહેબ કારણ કે એનું ઘરે ન ચાલે મારા વાલા એમ આપણું પ્રોગ્રામિંગ પહેલાં નંબરિંગ માટે થઈ રહ્યું છે જે બહુ ભયંકર છે જે બહુ ખરાબ છે અને એથી મોટી વાત એટલે હું સેજે એમ નથી કહેતો કે પહેલો નંબર ન મેળવવો જોઈએ પાછું મિસઇન્ટરપ્રેટ ન કરતા પણ નંબરની જે ગેમ છે ને એ જ્યાં સુધી છોડશો નહીં અને તમે ક્રિએટિવિટી તરફ તમારા ટેલેન્ટ તરફ માર્કશીટના હું કાયમ કહું કે સંતાનોને માર્કશીટના મોહતાજ નહીં ટેલેન્ટના સરતાજ બનાવો દોસ્તો એવી એક વસ્તુ જે તમારી પાસે પડી હોય અને જેની જગતને જરૂર છે અમારા શાહુદ્દીન સાહેબ કાયમ એમ કહે કે તમે કોઈ એક વસ્તુ એવી શીખી લો કે જેની દુનિયાને જરૂર છે એટલે દુનિયા તમે રણમાં જશો ને તો તમારી પાછળ ગોતી ગોતી તમને આવશે દુષ્યંત કુમારનો બહુ સરસ મજાનો શેર છે કે હો ગઈ હે પીર પર્વતસી પીગલની ચાહીએ અહીંયા પીર એટલે પીડા છે હો ગઈ હે પીર પર્વતસી પીગલની ચાહીએ ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહીએ
આશાવાદ જ્યારે તમે છોડી દો છો ને ત્યારે તમારું મૃત્યુ છે. લોકડાઉનના બીજું કેમ પૂરું થશે અને હવે ધંધાનું શું થશે અને મારી નોકરીનું શું થશે અને મારા કેરિયરનું શું થશે અને મારી તો સગાઈ થઈ ગઈ હતી ને એનું શું થશે અને મારા લગ્ન અટકી ગયા એનું. અરે ભાઈ, જુવાનિયાઓને પણ હું પ્રાર્થના કરું છું કે આખી દુનિયા ઉપર સ્લેબ પડ્યો છે. આમાં કોઈ એકનો ધંધો તો બંધ થયો નથી, આમાં કોઈ એકની નોકરી તો બંધ થઈ નથી. આ કોઈ પોતે કોઈ પાર્ટીએ કે કોઈ એક દેશે કરેલો, ભલે અત્યારે આપણે જાણી રહ્યા છીએ, આપણે ન્યૂઝ આવી રહ્યા છે, પણ એને હજી ઓથેન્ટિસિટી નથી મળી કે ચીને આ કર્યું છે અને ચીને હૃદયપૂર્વક કર્યું છે કે આ થઈ ગયું છે. આ થાતા જોને થઈ ભલા માણાથી ભૂલ, કાઠિયાવાડી દુવો છે, થાતા જોને થઈ ભલા માણાથી ભૂલ, પછી જીવો ત્યાં લગી રહી ભવની બોઠપ ભેરિયા એમ. હવે તો યુવાનો આની, આપણે તમે બધા ફરિયાદો કરતા રહેશો કે હવે શું થશે, આની ચિંતા કરવા કરતાં એક આશાવાદ ઊભો કરો કે જે કાંઈ થશે એ સારું થશે. આપણા વૈદિક સનાતન ધર્મમાં તો એ સૂત્ર છે કે રામ કરે સોહિત, શિવ કરે તે કલ્યાણ. જે કાંઈ થાય એ હારા માટે થાય છે ભાઈલા. તો જે થઈ રહ્યું છે એને બે હાથ ને ત્રીજું મસ્તક નમાવીને તમારા ઈષ્ટદેવને, તમારા પરમાત્માને પ્રાર્થના કરીએ આપણે કે ભાઈ સારું થવાનું છે. બીજી વાત કે હવે ચીને જોવા કર્યું હોય તો હવે ચીનનો બદલો કેમ લેવો, આ એ પણ શું તમને વડાપ્રધાન જ કહે, એ પણ શું તમને તમારા જિલ્લા કલેક્ટર કહેશે? ના, એ યુવાનોએ નક્કી કરવાનું છે. હા, જેટલા પણ ફેસબુક મારી ઉપરથી મારી વાત સાંભળે છે, યુટ્યુબ પરથી મારી વાત સાંભળે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ વાત મારી સાંભળે છે, હું એક જવાબદારીપૂર્વકનું આ સ્ટેટમેન્ટ કરું છું કે બદલો તો જુવાનિયા જ લે ને યાર. વડીલો જે 80-80 વર્ષના સિનિયર સિટીઝન છે એ તો બદલો લેવાનો સમય આવશે ત્યાં સુધીમાં કદાચ ઉકલી ગયા હશે, ભગવાન એને વધારે જીવાડે, પણ એ તો નહીં પણ હોય, એનામાં તો એ સક્ષમતા પણ કદાચ નથી બદલો લેવાની. જુવાનિયા નક્કી કરે હવે કે ભાઈ કેટલી એપ ચીનની છે જે મારે મારા મોબાઈલમાંથી ઇન્સ્ટોલ કરવાની છે, કેટલી વસ્તુ મારા ઘરમાં ચીનની આવે છે એ મારે નથી વાપરવી, કારણ કે હવે જવાબદારી છે. યાદ રાખજો, આ લોકડાઉન પૂરું થશે, કદાચ આ બીજા લોકડાઉન પછી આખો દેશ પાછો ધબકતો થાય તો આખા દેશના અર્થતંત્રની કડ જે ભાંગી ગઈ છે એ કડ, ભાંગેલી કડને ઊભી કરશે કોણ? કોઈ એવું જાદુ મંત્ર છે ભાઈ મોદી સાહેબ પાસે કામ કરે નામ ફેરવી દે એટલે અબજો ડોલર ભારતીયોના ખાતામાં આવી જાય? તમે પણ જાણો છો કે આવી કોઈ જાદુગરી કોઈની પાસે ન હોઈ શકે. આખા દેશના યુવાનો, કારણ કે આ સૌથી યુવાન દેશ છે, તમારા ભરોસે તો ઊભા છે આખો દેશ કે ભાઈ આ જુવાનિયાઓ પાછા ભેગા થશે, કામ કરતા થશે ને. અને એનો વધારાનો સમય સોશિયલ મીડિયા ઉપર જે જાય છે એ કારણ વગરના બોગસ ટિકટોક બનાવવામાં તમે પડ્યા છો અને તમને એમ લાગે છે કે આની લાઈક આવે છે એટલે મારી કારકિર્દી બની જવાની, આમાંથી જ્યાં સુધી આપણે બહાર નહીં નીકળીએ તો જુવાનિયા હવે બદલો લેવાનો છે કે હું જીવીશ ત્યાં સુધી મારા દેશની સ્વદેશની વસ્તુ વાપરીશ તો જ મારો દેશ આ લોકડાઉનમાંથી, આ કોરોનાની જે ઘાત આવી છે ને એમાંથી આપણે આપણા દેશને બહાર લાવે. તો હવે તો જુવાની હવે નક્કી કરવાનું. આવતીકાલનો એક આશાવાદ જો નહીં હોય એનું અત્યારે જ મૃત્યુ છે. એને કોરોનાની રાહ નથી જોવાની, એને તો એમને હું તો કહું છું કે એને કાં તો શ્મશાનમાં સીધું જઈ વયું જવાય અને હુઈ જવાય ચિતામાંથી, અને કાં કબરમાં જઈને અત્યારથી આરામ ફરમાવાય. કારણ કે આવતીકાલની બહુ મોટી આશા છે આપણી કે કાંઈક થશે સારું ભાઈ, અને આપણે જીવશું બધા સરસ રીતે. એ વાત કવિ દ્વારા, કવિતા દ્વારા હંમેશા આશાવાદ રજૂ થાય છે. અને હું પણ અહીંથી જ કહું છું કે આવતીકાલના સપનાઓ જુઓ. જલ્દી ઓગસ્ટ મહિનામાં મારે આ કામ, આ નોકરી કરવી છે, ઓગસ્ટ મહિનામાં હું આમ કરવા માંડીશ, શ્રાવણ મહિનો આવશે એટલે મહાદેવના મંદિરે દર્શન કરવા જઈશ અને મારું આ કામ પૂરું થશે, મારા દેશ માટે હું કંઈક કામ કરવા માંગીશ. આ વાત ને અત્યારથી તમારી અંદર ઠસાવો તો ડિપ્રેશનમાંથી બચશો, નહીતર કોરોનામાંથી તો બચી જશો પણ ડિપ્રેશનમાંથી તમને દુનિયાની કોઈ તાકાત બચાવી નહીં શકે. મનથી જો તમે ભાંગી જશો તો મરી ગયા સમજો દોસ્તો. આમાં એક આપણી બહુ જૂની કહેવત છે ને કે મન હોય ત્યાં માળવે જવાય. તો મારી તમને બધાને પ્રાર્થના છે કે દુષ્યંત કુમારની આ ગઝલને જીવવા જેવી છે, જેમાં હું તો જીવું છું, અને તમને બધાને કહું છું કે શાયરીઓ માત્ર ફોરવર્ડ કરવા માટે, ટિકટોક બનાવવા માટે કે સ્ટેટસમાં રાખવા માટે નથી હોતી, કવિતાઓ જીવનમાં ઉતારવા જેવી કેટલીક કવિતાઓ હોય છે જો તમે મારી વાત સિરિયસલી લેતા હો તો. હો ગઈ હે પીર પર્વતસી પીઘલની ચાહીએ, હો ગઈ હે પીર પર્વતસી પીઘલની ચાહીએ, ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહીએ, ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહીએ. ઓર તેરે સીને મેં ના સહી તો મેરે સીને મેં સહી, તેરે સીને મેં ના સહી તો મેરે સીને મેં સહી, હો કહીં ભી આગ પર આગ જલની ચાહીએ. અને આ આગ કોઈ ઝૂંપડાઓ બાળવા માટે નહીં, આ આગ કોઈ અંધારપટ થયેલા ઝૂંપડામાં દીવો પ્રગટાવવા માટે છે, એના ઘરનું રાશન દઈ અને દીવો પ્રગટાવે. એની આંખોમાં, કોઈની આંખોમાં મિત્રો તમે જ્યારે મદદ કરીને એની આંખોમાં જ્યારે અજવાળું કરો છો, એના જીવનમાં જ્યારે અજવાળું પાથરો છો ને, મારી દ્રષ્ટિએ તમારી દિવાળી ત્યારે ઉજવાઈ જાય છે.
કોઈ નાનકડા વિદ્યાર્થીની તમે ફી ભરી દો છો ને ત્યારે એના જીવનમાં તમે રંગ ભર્યા ને, એના કેરિયરમાં તમે રંગ ભર્યા, તમારી હોળી ત્યારે ઉજવાઈ જાય છે. આવી રીતે પણ ઉત્સવો ઉજવી શકાય દોસ્તો. પણ જોવાની આવું અને મારે ખાલી એટલું જ કહેવું છે કે નથી હું આજ કહેવાનો, પિંગળસિંહ બાપુ જામનગરવાળાની એક કવિતા મને યાદ આવે છે, મને બહુ ગમે છે, કે નથી હું આજ કહેવાનો રસિક શ્રૃંગારની વાતો, નથી કેવી પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો, નથી હું આજ કહેવાનો રસિક શ્રૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો, નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. આપણા સંસ્કાર શું છે, આપણી સભ્યતા શું છે, એની ખરી ખબર આવા લોકડાઉનમાં પડી ગઈ કે આવા સમયે કેટલાક નંગ બોલો ફાકી ગોતવા નીકળે છે. આ હા હા, ત્યારે એમ થાય કે આપણે આમાં હાસ્યાસ્પદ થાય કે આ સમય હતો અંદર ઉતરવાનો, આ સમય હતો પરિવાર સાથે રહેવાનો, સોશિયલ મીડિયાનું ડિસ્ટન્સિંગ પણ કરવાનો આ શ્રેષ્ઠ સમય હતો. ભાઈ દર બબે કલાકે સેલ્ફી અપલોડ કરનારી આખી એક જનરેશનને મને તો એ સમજાતું નથી કે બધા એવું કરે છે એવું મારું માનવું નથી, પરંતુ તમારી પર્સનલમાં પર્સનલ વાત તમે જાહેર કરી રહ્યા છો. હવે મને સમજાવો કે આનાથી તમને ફાયદો શું થશે, કરિયરમાં શું ફાયદો થશે, નોકરીમાં ધંધામાં કાંઈ ફાયદો થતો હોય તો કરો. આ સેલ્ફીઓ અપલોડ કરવાના જો કોઈ રૂપિયા આપતું હોય ને તો કરાય, બાકી તમારી દર ત્રીજી મિનિટે સેલ્ફી અપલોડ કરવાનું કારણ જ મને તો સમજાતું નથી. ત્યારે ફોનમાંથી ને મેસેજમાંથી જોવાની હવે શું કરવું શું ન કરવું એ ખરેખર આપણે ધ્યાન દેવા જેવું છે. પરીક્ષા માટે રોજ ભણતા હતા ને આપણે, અત્યાર સુધી શું હતું કે ભાઈ એક્ઝામ્સ લેવાની છે ને આપણે એક્ઝામ દેવાની છે, એની પાસ નહીં થાય તો સર્ટિફિકેટ નહીં મળે. દોસ્તો યાદ રાખજો કે તમારી ડિગ્રીના સર્ટિફિકેટ એ તમે અને તમારા મમ્મી પપ્પાએ ભરેલી ફીની રિસિપ્ટ છે. આ બહુ કડવું વાક્ય છે અને હું બહુ જવાબદારીપૂર્વક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓપન માઇકમાંથી આ બોલી રહ્યો છું. જે ડિગ્રીઓ હોવી જરૂરી છે, પરંતુ જેની પાસે માત્ર ડિગ્રીઓ છે એને ખાલી ફીની રિસિપ્ટો છે એ ડિગ્રીઓ. કારણ કે એક સર્વે પ્રમાણે 45% જુવાની આવો 45% આ દેશના યુવાનો જે ડિગ્રીધારી છે એ નોકરી માટે એલિજિબલ નથી. જી હા, 45% જુવાનીઓ પાસે ડિગ્રી છે પરંતુ એ ક્યાંય હાલે એમ જ નથી. કારણ કે હું એ જગ્યાએ બેઠો છું એટલે મને બરાબર ખબર છે. MBA કરેલો છોકરો, CA ની એક્ઝામમાં ફેલ થયેલો છોકરો એમ કે છે કે સાહેબ ટીચર બની જવું છે. મેં કીધું ભાઈ કા BBA ની કે MBA ની તે ડિગ્રી લીધી છે ને તારે ટીચર શું કામ થવું? એ કે સાહેબ પણ ક્યાંય જોબ જ નથી. કહેવાનો અર્થ કે ભાઈ જોબ તો છે પણ તું એ જોબમાં હાલે એમ નથી. તો દોસ્તો માત્ર ડિગ્રી મેળવી લેવાથી તમને એમ થતું હોય કે ભાઈ આપણે જંગ જીતી જશું, આવા વેમમાં ક્યારેય ન રહેતા. કારણ કે જીવન માટે ભણવાનો આ શ્રેષ્ઠ સમય છે. આ લોકડાઉનનો ઉપયોગ કરી શકાય એવો એ છે કે જીવન માટે ભણો યાર. એક્ઝામ માટે તો બધું, પણ એક્ઝામ માટે તો તમે યુનિવર્સિટી આવશો હતા, તમે તમારી કોલેજે જતા હતા અને એક્ઝામ દઈને પાસ થતા હતા. ગમે એમ કરીને 35 માર્ક ભેગા કરનારા હજારો લાખો વિદ્યાર્થીઓ છે એની મને ખબર છે. અને પુસ્તકમાં અંદર ઘૂસીને હોમાંથી હો લાવનારા વિદ્યાર્થીઓ પણ મારી વાત સાંભળી રહ્યા છે. પણ પરીક્ષા માટે ભણતા હતા તમે અત્યાર સુધી, જીવન માટે ભણવાનો આ લોકડાઉનનો સમય મળ્યો છે, તો આ સમયનો સદુપયોગ તો કરો યાર. જુવાન ને જુવાનિયા ઉપર તો આશા રાખીને આખો દેશ બેઠો છે કે આ જુવાનિયા જ બદલો લેશે, જુવાનિયા જ બેઠો કરશે, જુવાનિયા જ ભારતને માસ્તા ઉપર બેસાડશે. અને આપણી ઘટના એ છે કે આપણા અહીંના જુવાનિયા, સૌરાષ્ટ્રના જુવાનિયાની પર્સનલી વાત કરું તો 135ના માવાએ એવો ભયડો લીધો છે કે રિંગ રોડ ઉપર આમ 135નો માવો ખાઈને બમભાટ હોની સ્પીડે જુવાનીઓ જતો હોય અને એ સેજ ધીમો પડે એટલે સમજી લેવાનું કે આ થૂકવાનો થયો છે ભૈલા. ખરેખર કાઠિયાવાડના જુવાનીઓને માવા ફાકી ખાઈને થૂકવાની છૂટ આપવામાં આવે તો હું હસ્યરસમાં કાયમ માટે કહું છું કે એક જ દિવસમાં તાજમહેલ જેવી બિલ્ડિંગને લાલ કિલ્લો કરી નાખે એવા સક્ષમ છે સાહેબ. હા, અને હેલ્મેટનો આખો કાયદો અહીંયા નથી હાલ્યો ને, આના મૂળમાં 135નો માવો છે, આ મારા સિવાય કોઈને ખબર નથી. ખરેખર 135નો માવો ખાવાવાળા માવો ખાય ને પછી હેલ્મેટ પહેરે અને એ હેલ્મેટ પહેરે ને પછી ભૂમ કરતા બાઇકમાંથી એ પાછું માગેલું હોય, માગેલા બાઇકમાંથી જે તે હોસ્ટેલના પ્રદક્ષિણા કરવા માટે જતા હોય એ સમજી શકો છો હું શું કહેવા માગું છું એ તમે. અને એ હોસ્ટેલની પ્રદક્ષિણા કરતાં કરતાં ફાકી ખાધી હોય, માથે હેલ્મેટ પહેર્યું હોય એટલે કોઈ ઓળખે નહીં અને એમાં થૂકાઈ જાય ત્યારે ભૂલાઈ જાય છે કે હેલ્મેટ પહેરેલું છે એટલે ફૂ કરતો આખે આખો કાચ લાલ થઈ જાય અને ભાઈ ટફ કરતો હેઠો પડે અને સોસાયટી ભેગી થઈ જાય. ઘર બિચારાને બ્રેઇન હેમરેજ થઈ ગયું. હેમરેજ નથી થયું, આ કેસરવાળો ચૂનો હતો ભાઈલા. આવા દાખલા તો રોજ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે દોસ્તો. ત્યારે નશોની એક્સ્ટ્રા જરૂર કેમ પડે યાર, મને એ નથી સમજાતું.
કે આખી એક ફેશન થઈ ગઈ છે અત્યારે તો, કે ભાઈ જસ્ટ ફોર ટેસ્ટ. જુવાનિયાઓને જો કોઈ એક રોગ હોય બધાને, તો એ જસ્ટ ફોર ટેસ્ટનો છે. કે ભાઈ એક વખત નોનવેજ ખાવામાં શું વાંધો? આ જસ્ટ ફોર ટેસ્ટનો રોગ છે ને, બહુ ભયંકર છે, બહુ પીડાદાયક છે દોસ્તો. અને પતનનો રસ્તો એ ઢાળવાળો છે અને હારે ચીકણો હોય, એ તાણી જાય છે અને પછી લપસાવી દે છે એકદમ. એટલે કહું છું, આ જસ્ટ ફોર એકવાર બિયર પીવામાં શું વાંધો? એકવાર જરાક આ ટેસ્ટ કરવામાં શું વાંધો સાહેબ? આ એકવારનું જ ટેસ્ટિંગ છે ને, એ બહુ ભયંકર છે. અને વ્યસનો માટે લોકસાહિત્ય સાક્ષી પૂરે છે, એટલે કડી મને ગાવાનું મન થાય છે. કે દારૂઈ કાયમ દુખ દેનારો ને બે ઘડીની મોજ, દારૂઈ કાયમ દુખ દેનારો ને બે ઘડીની મોજ, મોજ લેવામાં એ કંઈક મરાણા, મોજ લેવામાં એ કંઈક મરાણા ને કજિયા ખાતા રોજ, દારૂ મૂકી દૂધડા પીજો એ દુનિયાન દુખ નું દેજો, દારૂ મૂકી દૂધડા પીજો એ દુનિયાન દુખ નું દેજો. ખરેખર એક પત્નીએ તો કીધેલું પતિદેવને, તમે કેમ કે પાછું ડ્રિંક છોડી દીધું તું ને પાછું શરૂ કર્યું? એટલે પતિદેવ કે હું મારા માટે નથી પીતો, મારા નાના નાના સંતાનો માટે પીઉં છું. પત્ની કે કેમ સંતાનો માટે? કે હમણાં દિવાળી આવશે, તો કે હા આવશે. દિવાળીમાં મારા છોકરા ફટાકડા ફોડશે, તો કે ફોડશે. ફટાકડામાં રોકેટ આવશે, તો કે આવશે ને. તો ભાઈ દારૂડિયા જવાબ આપ્યો કે રોકેટ ફોડવા સાટું બોટલની જરૂર નહીં પડે. મારા સંતાનો કોઈની ઘીરે બોટલ માગવા જાય, એ મારાથી ન જોયું જાય, લે આમ કહીને બે બોટલ નાખી ગયો. ખરેખર પીને વાલે કો પીને કા બહાના ચાહીએ. હા, બે જણા ઘોડામાંથી બેઠા હતા અને ફૂલ નશો કરી ગયેલા, અને ધીમે ધીમે ગામની એક ગામથી બીજા ગામ જતા હતા. એમાં ઘોડા ઉપર બેહીને ગામની બારા નીકળતા હતા ને, એમાં એક જણાએ બીડી જગાવી. એટલે બરાબર આમ આમ સામો પવન, એટલે બીડી જગતી નહોતી, કોઈ હિસાબે બીડી પ્રગટે નહીં. એટલે બીજાએ કીધું કે કામ કર, સામો પવન છે ને એટલે બીડી જગતી નથી, આપણે ઘોડાના મોઢા ફેરવી લઈએ. એટલે બે જણાએ આમ કરીને મોઢા ફેરવા અને બીડી તો જગી ગઈ. અને પછી બે જણા એક જ બીડીની બબે હટ મારી, પણ પાછા ઘોડાના જે મોઢા ફેરવવાના હોય ને બારગામ જવા માટે, એ ભૂલી ગયા નશામાં. નશામાં નશો તો શેતાન છે. એટલે પાછા આવ્યા ગામમાં ને ગામમાં, એ જેવા પાછા ગામમાં આવ્યા ને, એટલે નશામાં ફૂલ થયેલા એક જણો બીજાને કહેલા, આપણા ગામ જેવું જ ગામ છે મોટા. એટલે બીજો કે હા, એલા આપણા ગામના મુખી જેવા જ મુખી બેઠા છે. હવે એ જ ગામમાં અભાઈ ગયા પાછા રિટર્ન થયા હતા. એટલે કે આપણા ગામના મુખી જેવા જ, આપણા ગામના કાકા જેવા જ કાકા. હા, એ કે આપણા ગામના રામ મંદિર જેવું જ રામ મંદિર છે. એમાં બે દરોડિયામાંથી એકની ઘરવાળી પાણી ભરવા નીકળી. એટલે એક જણાએ ઊભા રાખીને કીધું કે બેન, તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તે બેને સૂટો હાંડો માર્યો અને બીજાને મારી ગાગર કે રોયા બેન છે નો કેસ, 22 વર્ષથી તારા ઘરમાં છું. તો દોસ્તો, આ હળવી ફૂલ વાત કહેવા પાછળનું મારું કારણ એટલું જ છે કે ગિલાસો મેં જ ડૂબે ફિરને ઉભરે જિંદગાનીને, ગિલાસો મેં જો ડૂબે ફિરને ઉભરે જિંદગાની મેં, હજારો બહે ગયે ઇન બોટલો કે બંધ પાની મેં, નકર બરબાદ અપની જિંદગી બોટલ કે દીવાને, તું કાટે ગા બુઢાપે મેં જો બોતા હૈ જવાની મેં, યે દારૂ કા પિયાલા મોત કા કડવા પિયાલા હૈ, મિલા હૈ ઝહેર શરબત મેં, છીપી હૈ આગ પાની મેં. દોસ્તો, જસ્ટ ફોર ટેસ્ટના રોગથી જો દૂર રહી શકો ને, તો દેશને માટે કરેલું મોટા મોટું વ્રત હશે. તમે તમારા પરિવારને, તમારા દેશને, બીજું કાંઈ તમે કાંઈ બની શકો એમ નથી. નથી ડૉક્ટર બની શકો એમ નથી, એન્જિનિયર બની શકો એમ નથી, બહુ મોટા ઉદ્યોગપતિ બની શકો એમ નથી, બહુ મોટા દાતા નથી, તમે આર્ટિસ્ટ બની શકો એમ. એક કામ કરજો ખાલી, તમે જિંદગીનું તમારું કોઈ એક વ્યસન આ લોકડાઉનમાં તમારા મા બાપના ચરણે મૂકી દો. તમારી વાલી બેન તમને પ્રેમ કરે છે, એ એની રાખડીના સોગંદ ખાઈ અને એ બેનને ગિફ્ટ આપી દો. હે, તમે જેને પ્રેમ કરતા હો, ચાલો ને આપણે અહીંયા, હું કારણ કે પ્રેમની મારી વાતો તો જુવાનિયાઓના હૃદય સુધી બહુ ઝડપથી પહોંચી છે. તમે જેને પ્રેમ કરતા હો એના નામ ઉપરથી તમારી ફાકી અગર મૂકી શકાય. તમારો જે કાંઈ સિગરેટ બીડી કે જે કાંઈ તમારા વ્યસન હોય, એ આ લોકડાઉનમાં, કે ભાઈ આ લોકડાઉનમાં મળતું નથી, આમે માર્કેટમાં મળતું તો નથી, આનો મતલબ કે જેના માટે તમને ગિલ્ટી ફીલ થાય છે ને, એ કાંઈક પાપ છે. તો દાળ ભાત શાક રોટલી ખરસ સરસ મળે છે, જંક ફૂડ વગર જીવી શકીએ છીએ એ સાબિત થઈ ગયું આ લોકડાઉનમાં. ફિલ્મો વગર, થિયેટર વગર જીવી શકીએ છીએ, ખોટા રાતે રેખડા વગર ને રાતનું કાંઈક હોટલના ખાધા વગર જીવી શકીએ છીએ, આ નક્કી થઈ ગયું ને. સેફમાં સેફ જિંદગી અત્યારે જીવી રહ્યા છીએ દોસ્તો. ત્યારે નશો જુવાનીનો હોય, નશો દેશભક્તિનો હોય. યાર ભગતસિંહને યાદ કરવા પડે, કેટલી 30 વર્ષની અંદર ભગતસિંહ શહીદ થયેલા, છતાંય આજે આટલા વર્ષો પછી ભગતસિંહની તિથિ ઉજવાય છે. એનો ફોટો ક્યાંક ને ક્યાંક કોઈ
ઓફિસમાં કોઈ સ્કૂલમાં ક્યાંક વિદ્યાર્થીઓ એને ભણી રહ્યા છે, એને સલામ કરી રહ્યા છે, એ શહીદે આઝમની જુવાનીને દેશ યાદ કરે છે. સ્વામી વિવેકાનંદ 32 વર્ષમાં તો જીવનનું કામ કરીને આખી દુનિયામાં ભારતના અધ્યાત્મનો ડંકો મારીને વયા ગયા હતા. જુવાની કોને કહેવાય? હે શ્રીમદ રાજચંદ્ર આપણા મોરબીના વવાણિયાના પાદરમાંથી અધ્યાત્મના એવા રસ્તાઓ જૈન શાસ્ત્રને ચિંધવી અને વયા જાય, જગત આજે પણ એને યાદ કરે છે. હે શંકરાચાર્યજી, આ જગતગુરુ શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરમાં ભારતના સમગ્ર વૈદિક સનાતન ધર્મને એની એની ઝાંખી પડતી દિવેલમાં ઘી પૂરી અને રજા લઈ લે. દોસ્તો, 32 વર્ષે જે ઉંમર અત્યારે કેટલા બધા જુવાની આવની હશે, અને જે અત્યારે ખાલી કોઈ એક રૂપિયો કમાવાની તો તેવડ નથી 32 વર્ષે, પણ હજી બીપીએલ એટલે ખબર ને, બાપુજીના પૈસે લેયર કરી રહ્યા છે એવા જુવાનિયાઓને કોઈ યાદ નહીં કરે. યાદ રાખજો, સમાજ યાદ કરશે તમારી દેશભક્તિને, તમારા ડેડિકેશનને, તમારા વર્કને. ત્યારે ફરીને વ્યસનમાં, સોશિયલ મીડિયામાં ગળાડૂબ આખી પેઢી જે થઈ રહી છે, એના માટે એક કડી જીવણદાસ બાપાની ગાવાની મને ગમે. આમ કા કરો ને તમે, આમ કા કરો ને તમે, આમ કા કરો, આવડા રે અભિમાની થઈને ફૂલા કા ફરો, રે પ્રાણી આમ કા કરો, આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, આવડા રે અભિમાની થઈને ફૂલા કા ફરો, અરે પ્રાણી આમ કા કરો. કેટલા વર્ષો પહેલા આ જે નંગ અટાણે લોકડાઉન શિસ્તના શિસ્ત તોડી અને બહાર નીકળી રહ્યા છે, હજી જેને એમ છે કે આપણને કાંઈ ન થાય મોટા, હા એવા વેમ, એના માટે કદાચ જીવન બાપાએ લખેલું આ ભજન છે. જગત ભગત ભેળા થઈને, જગત ભગત ભેળા થઈને, ઠીક થઈને ઠરો, મૂળ ગાલેણા માથે થઈ ગયા નવા કા કરો, રે પ્રાણી આમ કા કરો, આમ કા કરો રે તમે, આમ કા કરો રે તમે, આમ કા કરો, આવડા રે અભિમાની થઈને ફૂલા કા ફરો, અરે પ્રાણી આમ કા કરો. તો બારૂદ કે ઢેર પે બેઠી હુઈ દુનિયા શોલો સે હિફાઝત કા હુનર પૂછ રહી હૈ, બારૂદ કે ઢેર પે બેઠી હુઈ દુનિયા શોલો સે હિફાઝત કા હુનર પૂછ રહી હૈ. એક શખ્સ ઉજાલે કી જબા કાંટ રહા હૈ, એક શખ્સ ઉજાલે કી જવા કાંટ રહા હૈ, હર આંખ અંધેરો કા પતા પૂછ રહી હૈ. કોરોનાની સામે આપણને બધાને ઊભા રાખી દીધા છે, કેટલા બધા જોક ને કેટલી બધી શાયરીઓ ને બધું ફરે જ છે, પણ એની સામે મારે તમને એટલું જ કહેવાનું છે કે એક જણાને મેં કીધું ઘરે દેશ માટે સરદાર પટેલ જેલમાં રહ્યા હતા અને ગાંધીજી રહ્યા હતા અને સાવરકર તો લગભગ 3000 દિવસ આંદોલનની જેલમાં રહ્યા હતા. તો મેં કીધું આપણે દેશ માટે ઘરે રહેવામાં અને જેલ ક્યાં છે? ટીવી ચાલુ છે, ખાવા પીવાનું ચાલુ છે, રસોડામાં તો લોકડાઉન છે નહીં ભાઈ. હે હવે તો ખાલી ફાનને જ કહેવું પડે એમ છે કે લોકડાઉનમાં બહાર નથી નીકળવાનું, બાકી માણસને તો સમજાવવું પડે એમ નથી મોસ્ટ ઓફને. તો મેં કીધું જેમાં ઘરમાં રહેવામાં વાંધો હું, તો મારા ભાઈબંધ અતુલે મને જવાબ આપ્યો, મને કે સાહેબ આ બધા દેશ માટે જેલમાં રહ્યા ને એ રહી હૈકા, કારણ કે એની ઘરવાળી એની ભેગી જેલમાં નહોતી, કેટલાક ઘરવાળીથી કંટાળી ગયા, પણ જુવાની અમારી વાત સાંભળે છે એટલે ફરીને કહું છું કે યું ચહેરે પે ઉદાસીનો ઓઢીએ સાહેબ, યું ચહેરે પે ઉદાસીનો ઓઢીએ સાહેબ, વક્ત જરૂર મુસીબત કા હૈ, વક્ત જરૂર મુસીબત કા હૈ, લેકિન કટેગા મુસ્કુરાને સે. બોક્સિંગ રિંગ જોઈ છે ને તમે તો બધા, બહુ રેસલિંગના કાર્યક્રમો જોવો છો, અને એ બોક્સિંગ રિંગમાં બહુ નાનકડો નિયમ છે, જે બોક્સિંગ આવડતું હોય એને તો ખબર જ હોય, પણ હું જે ન આવડતું હોય એના માટે યાદ કરાવું છું. મને આ વાત ગમે છે બહુ કે બોક્સિંગમાં સામેવાળો એક મુક્કો તમને મારી દે અને ઇનકેસ તમે પડી જાઓ, તમે હેઠા પડી જાઓ ને પછી ઓલો રેફરી છે ને એ 10 ગણે, યાદ કરો 1 2 3 4 ખબર ઝડપથી એ 10 ગણતો હોય, અને જો એ 10 ગણે ને એ પહેલાંમાં તમે ઊભા થઈ જાઓ ને તો ગેમ ચાલુ રહે, પણ જો એ 10 પૂરા થઈ જાય ને તમે પડ્યા રહ્યો ને ચિત્ત થઈ જાઓ તો સામેવાળો જીતી જાય. તો દોસ્તો, કોઈ પણ જીવનનું સંકટ, કોઈ પણ દેશનું સંકટ, કોઈ પણ રાષ્ટ્રનું સંકટના સમયમાં કે તમે લાઈફમાં એટલું યાદ રાખજો કે 10 ગણે છે રેફરી, રેફરી કહેતા ઈશ્વર, 10 ગણે છે, 10માં ઊભા થઈ ગયા. કોઈ પણ પ્રોબ્લેમ આવે યાદ રાખો કે 12 કલાક પછી દિવસ ઉગી જાય છે, ઢોલ નગારા શરણાઈ વગાડી અને આપણે સૂરજને નથી ઉઠાડવા જતા,
એનો સમય આવે, સૂરજ આવી જ જાય છે સાહેબ. અને અહંકાર નથી કરતો સુરત કે જો હું સુરત છું કે ચાંદો, એના સમયે કેટલા સરસ રીતે આવીને પોતાનું કામ કરીને વ્યા જાય છે. એમ આ દુનિયામાં આપણે આવ્યા છીએ, દુનિયા આપણામાં નથી આવી, તો આપણું કામ કરી આ આ યુનિવર્સિટીમાં તમે આવો છો, જો એનું કારણ હોય તો યાદ રાખવું કે આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ એનું કારણ હોય જ ને મારા વાલા. તમે તમારું કારણ ગોતી લ્યો અને હું મારું કારણ ગોતી લઉં. બોક્સિંગની રિંગમાં મૂકો તો ખાધો જ છે આપણે બધાએ, કોઈને કોઈએ. કોઈએ પ્રેમમાં મૂકો ખાધો, કોઈએ ધંધામાં મૂકો ખાધો, કોઈએ વ્યસનોથી મૂકો ખાધો, કોઈએ પોતાના પોતાના સગાવાલાથી મૂકો ખાધો, કોઈએ મિત્રોમાં દગો ખાધો. ભાઈ તો મૂકો લાગ્યો છે આપણને, પડી ગયા છીએ કદાચ આપણે, ઘાયલ થઈ ગયા છીએ આપણે, પણ કાઉન્ટિંગ ચાલુ છે દોસ્તો. એ 10 પૂરા થાય એ પહેલાં જો ઊભા થઈ જશું તો આ ઊભા થવાની હિંમત રાખો. અને થાકી શું જવાનું યાર, હારી શું જો. મેં છાપામાં વાંચ્યું કે જામનગરના કોઈ યુવાને આપઘાત કરી લીધો. મને આમ લોકડાઉન પછી આપઘાત કરી લીધો, મને એમ થયું કરે યાર શું આપઘાત કેવી રીતે કરી શકાય આવી સરસ મજાની જિંદગી. હું એક દાખલો આપીને મારી વાતને વિરામ આપવા માગીશ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આનંદના ઓપન માઇકમાં કદાચ એક વાત તમારા હૃદય સુધી પહોંચી જાય ને, તો યુનિવર્સિટી સાથે જોડાયેલો એક પણ યુવાન ક્વિટ નહીં કરે, એક પણ યુવતી ક્વિટ નહીં કરે, ચાહે કારણ ગમે તે હોય. હું કારણમાં નથી પડતો, એના કોઈ પણ કારણો હોઈ શકે. મમ્મી પપ્પાએ મોબાઈલ વાપરવા ન દીધો અને સુસાઇડ કરી લે છે યાર જુવાનીઓ. આવા જ્યારે હું ન્યૂઝ વાંચું છું ત્યારે કલાકાર તરીકે મને બહુ પીડા થાય યાર. આપણને ભગવાને આવું સરસ જીવન આપ્યું અને મિત્રો મેં બહુ બારીકાઈથી અનુભવ કર્યો છે. પૂજ્ય મોરારી બાપુએ જ્યારે પૂનાની અંદર થાણાની અંદર માનસ કિન્નર, જ્યારે જો તમે કદાચ જોયું હોય અથવા તો નેટ ઉપર છે આખી જોજો, નજર કરજો. માનસ કિન્નર એટલે એ એવો સમુદાય કે જે સૌથી તિરસ્કૃત છે. હવે કિન્નર આપણી આજુબાજુમાં આપણા શાસ્ત્રોમાં દેવ ગંધર્વો અને કિન્નરો બેઠા છે આવું અનેક વાર વર્ણન આવે છે. પરંતુ એ કિન્નર એટલે કે વેંઢળોને આપણે કેટલો તિરસ્કાર આપીએ છીએ. કોઈ દિવસ તમે વિચાર, તમે ટોલનાકા ઉપર જોયા હશે કે તાલી પાડીને તમારી ગાડી પાસેથી પૈસા લેશે અને એવો વિવેક સાથે કેટલાક લેશે અને એ માગશે, તમને હેરાન નહીં કરે. ભિખારી હજી તમને હેરાન કરશે. વેંઢળ બહુ ઊભો રહેશે અને ખબર હશે તાલી પાડીને કે ભાઈ પૈસા લાવ. અને પછી આશી આપણે એને ફૈબા કહીએ છીએ. આપણા સારા પ્રસંગે શુભ પ્રસંગે એ જો આવે તો શુકન કહેવાય, સામો વેંઢળ મળે તો એ શુકન કહેવાય. પણ ઈશ્વરે તમને પુરુષ બનાવ્યા છે, આ તો સ્ત્રી બનાવ્યા છે. હવે તમે વિચારો કે વેંઢળ બનવું કેટલું તિરસ્ક, એનો હગો ભાઈ છોડી દે, એને હગો બાપ એમ કહી દે કેવા તૈયાર નથી કે અમારો દીકરો છે. મેં એવા કેટલાક વેંઢળોના ઇન્ટરવ્યૂ લીધા છે પર્સનલી. મેં ક્યાંય જાહેર નથી કર્યા, પણ આ વાત હું પહેલી વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ઓપન માઇક દ્વારા યુવાનોને કહું છું કે એ વેંઢળોની જ્ઞાતિ હું એને પૂછું, એને 5-10 રૂપિયા ક્યારેક આપું ને પછી એને પૂછું કે તમે કયું દૂધ છો, તમે ક્યાં પરિવારમાંથી આવો છો, તમારો પરિવાર તમારી સાથે છે કે નહીં. ત્યારે આંખ ભીની કરીને એ મિત્રોએ મને જવાબ આપેલા છે કે સાહેબ પરિવાર શું, કુટુંબમાં કોઈ હગુવાલું અમને પોતાના ગણવા તૈયાર નથી. તો મેં કીધું તો તમને સુસાઇડ કરવાનું મન ન થાય? એટલે કે સાહેબ હવે ઈશ્વરે જે જીવન આપ્યું કાંઈ મરી થોડું જવાય. સાહેબ સાંભળજો, એક વેંઢળનો મને જવાબ આવે કે મરી ન જવાય સાહેબ. તો જેને પુરુષે નથી બનાવ્યા અને સ્ત્રીએ નથી બનાવ્યા, સમગ્ર સમાજની પોતાના પરિવારજનોની પણ તિરસ્કૃત લાગણી સહન કરીને આ દેશમાં એક વેંઢળે જીવન જીવે છે દોસ્તો. તો નેવર ક્વિટ, જિંદગીથી થોડું હારી જવાય દોસ્તો. બસ આટલી જ મારી એક લીટીની વાત છે આનંદના ઓપન માઇકમાં, કે તમારા વ્યસનોથી થાકીને કોઈ માણસ સુસાઇડ કેવી રીતે કરી શકે, પોતાના સંબંધોથી પ્રેમથી લાગણીથી છિન્ન ભિન્ન થઈને કોઈ કેવી રીતે સુસાઇડ કરી શકે. અરે નોકરી નથી મળતી ને મરી થોડું જવાય દોસ્તો. તમારા બધા માટે આ દેશનો એક વેંઢળ છે ને એ રોલ મોડલ છે મારી દ્રષ્ટિએ. આ બહુ અઘરી વાત હું કહી રહ્યો છું, પહેલી વાર કહી રહ્યો છું ફરી ફરીને, કે આ દેશનો ક્યાંય તમે કોઈ છાપા વાંચ્યું કે વેંઢળે આજે સુસાઇડ કરી લીધું? તો દોસ્તો જિંદગી માટેની સાચી પ્રેરણા તો આ વેંઢળો મને તમને આપે છે. જો તમને શીખવા મળે તો કે આ ક્યારેય સુસાઇડ નથી કરતા, તો આપણે તો પુરુષ છીએ, આપણે તો સ્ત્રી છીએ. ભગવાને આપણને બેમાંથી એક જેન્ડર તો બનાવ્યા છે, તો લડી લેવાનું હોય દોસ્તો. ફરી ફરીને અમિતાભ બચ્ચનના બાપુજી ની કવિતા હરિવંશરાય બચ્ચનની, કે લહેરો સે ડરકર નૌકા કભી પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, ડૂબકિયા સિંધુ મેં ગોતાખોર લગાતા હૈ જા જાકર ખાલી હાથ લોટ કર આતા હૈ, મિલતે નહીં સહજ હી મોતી ગહેરે પાની મેં બઢતા દુગના ઉત્સાહ ઇસી હૈરાની મેં, મુઠ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. તો બહુ જલ્દી આ સમય, તુલસીદાસજીએ રામાયણમાં ક્યાંક લખ્યું છે કે અસમય છે આ, ખરાબ સમય નથી. કારણ કે સમય ખરાબ ન હોઈ શકે, એ ઈશ્વરની ભેટ છે. ઈશ્વરે જો સમયને બનાવેલો હોય અને ઈશ્વરનું સર્જન કદી ખરાબ ન હોય, તો તુલસીદાસજી લખે છે, ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે અસમય છે આ,
આ તમને ને મને ન ગમે એવો સમય છે. સમગ્ર દેશ ઉપર આવું સંકટ જ્યારે આવ્યું હોય ત્યારે એ કૃષ્ણ ભગવાને જ્યારે ગોવર્ધન ઉપાડ્યો હતો ને ત્યારે જો દ્રશ્ય જોયું હોય તો એને બધા ગુવાળિયાઓને કીધું હતું કે મને તમારી લાકડીનો ટેકો જોશે હો, અને બધા ગુવાળિયાઓએ લાકડીનો ટેકો આપ્યો હતો. ત્યારે વડાપ્રધાને બે હાથ જોડીને વિનંતી કરી હોય, પછી મારા જેવા કલાકારે સુકામભાઈ વિનંતી કરવી જોઈએ ઘરે રહેજો, પણ અમારી બધાની ફરજ છે ગુવાળિયાના ટેકાની જેમ. આપણા વડાપ્રધાને જ્યારે કીધું હોય કે ભાઈ દેશની સુરક્ષા માટે તમે રાષ્ટ્રનું વ્રત જાળવવા માટે ઘરે રહેજો, એમ કલાકારો કસબીઓ સાક્ષરો બધા જ લાકડીનો ટેકો દઈને ઊભા છે કે ઘરે રહેજો ભાઈ, ઘરમાં રહેજો, આડા અવળા ક્યાંય ન જાતા ઘરમાં રહેજો, આચર કુચર ક્યાંય ન ખાતા ઘરમાં રહેજો. છેલ્લી કવિતાથી મારી વાતને વિરામ આપું તો, હોશિયારી હૈયામાં સંગ્રીને રાખો, ડાયા થઈ ડાડા જાજા ડાયા કાંઈ ન થતા ઘરમાં રહેજો, શાક સુધારો, ટીવી જોવો, ગપ્પા મારો, અને બચ્ચા સાથે રમતો રમતા ઘરમાં રહેજો. હોટલનું ગામની હોટલ બંધ છે એટલું યાદ રાખજો, જેટલા પરણેલા મારી વાત સાંભળે છે એ બધાને જુવાની અમને અહીંયા મમ્મી મૂકવું, ગામની હોટલ બંધ છે એટલું યાદ રાખજો, ઘરવાળીને નોખી જતા ઘરમાં રહેજો. ઈશ્વર પણ મંદિરો બંધ કરીને બેઠા, યાદ રાખજો મંદિરો વ્યવસ્થાના ભાગે બંધ થયા છે, ઈશ્વરના દરવાજા બંધ નથી થયા. તો ભગવાનને જલ્દી પ્રાર્થના કરીએ કે જલ્દી આપણો દેશ આ કોરોનામાંથી મુક્ત થાય. એમ ઈશ્વર પણ મંદિરો બંધ કરીને બેઠા, હવે તો સમજો તમે ભ્રાતા ઘરમાં રહેજો, અને આપણને કાંઈ થાય નહીં એવા વહેમને છોડો, આપણને કાંઈ થાય નહીં એવા વહેમને છોડો, વાર ન લાગે પિતૃ થતા ઘરમાં રહેજો. અને ડોક્ટરો ભગવાન બનીને કામે લાગ્યા. પ્રાર્થના કરીએ છીએ કે આ દેશના એક ડૉક્ટરને એક પોલીસવાળાને જે પેરામેડિકલ સ્ટાફ છે જે તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના માથે કફન બાંધીને આપણને બચાવવા માટે દોડી રહ્યા છે એની મહાદેવ રક્ષા કરે. તો ડૉક્ટરો ભગવાન બનીને કામે લાગ્યા, જલ્દી અમને મળજો શાતા, ઘરમાં રહેજો, અને સાંઈ એકબીજાનું ધ્યાન જો સૌ કોઈ રાખે તો કોરોનાને મળે ન ભાતા, ઘરમાં રહેજો. તો આપણે બધા ઘરમાં રહી અને રાષ્ટ્રના વ્રતનું પાલન કરીએ દોસ્તો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ઓપન માઇકમાં જુવાની આવને ગમે એવી એક વાતો બહુ હળવી શૈલીમાં કહેવાનો પ્રયત્ન કર્યો છે અને એ તમારા હૃદય સુધી પહોંચ્યો છે એવી મંગલ પ્રાર્થના કરું છું. ફરી ફરીને આદરણીય કુલપતિ શ્રી પેથાણી સાહેબ, આદરણીય કુલનાયક શ્રી દેસાણી સાહેબ, મેહુલભાઈ અને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમને અભિનંદન સાથે જોડાયેલા રહેજો, જીવતા રહેજો. હજી તો બહુ જીવવાનું છે, પાછા બહુ સરસ મજાના ડાયરા કરવાના છે. આ આશાવાદ સાથે ખૂબ સરસ મજાનો સવાર પડવાની છે દોસ્તો, એવી લાગણી એવી ઉમેદ સાથે ફરી ફરીને બાદલો મેં બી સુરાગ હો જાયેગા, બાદલો મેં બી સુરાગ હો જાયેગા, એક પથ્થર તો તબિયત સે ઉછાળો યારો, એમ આપણે આ પથ્થર કોઈને મારવા માટે નથી ઉછાળવાનો, ફરી ફરીને આ આપણા દેશને જીવડવા માટે, હિન્દુસ્તાનને ભારતને ફરી મહાસત્તા બનાવવા માટે બદલો લઈને કેવો ડિપ્લોમેટિક વેમાં સ્વદેશી તરફ પાછા વળીને દેશને પ્રેમ કરીને આપણે આ બદલો લેવાનો છે અને આપણે બધા સાથે મળીને જરૂર રહેશું. આભાર, ધન્યવાદ, જય જય ગરવી.